બોટા જિલ્લાના બરવાડા શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ગંદકીના થર. ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ રોકડીયા હનુમાનજીના મંદિરની પાછળ સફાઈ કેમ થતી નથી તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે. મંદિરની પાછળ ગંદકીનું સામ્રાજ્ય, શાળાની પાછળ ગંદકીનું સામ્રાજ્ય, એક તરફ સ્વચ્છતા મિશનમાં બીજી તરફ ગંદકીના ઠરે ઠર જોવા મળી રહ્યા છે. બરવાળા નગરપાલિકાના તંત્રની આંખે જાણે કે પાટા બાંધ્યા હોય તેમ બરવાળા શહેરમાં મોટાભાગની જગ્યાઓ પર ગંદકીના ડગલે ડગલા જોવા મળી રહ્યા છે. બરવાળા શહેરમાં આવેલી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ રોકડીયા હનુમાનજી મંદિરની પાછળ જ્યાં મિશ્ર શાળા પ્રાથમિક શાળા નંબર એક આવેલી છે, જે 1-7 ધોરણના બાળક અભ્યાસ કરવા માટે આવે છે, જેમાં બાળકના આરોગ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે. બરવાળા નગરપાલિકા સંચાલિત આ પ્રાથમિક શાળા સરકારે શરૂ તો કરાવી પણ એ અભ્યાસ કરી બાળકો બીમાર થાય તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. શાળાની બહાર સ્વચ્છતાના નામે લીરે લીરા અને ઠેર ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે. ઉપરાંત રોકડીયા હનુમાનજીના મંદિર પાછળ જે લાખો રૂપિયાના ખર્ચ કરી પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે, જે ટાંકી વર્ષો સુધી લોકાર્પણની રાહ જોતી જર્જરિત બની ગઈ. આ ટાંકી અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મીડિયા દ્વારા વારંવાર પ્રકાશિત થતા આ ટાંકીમાં હવે પાણી ભરવાનું શરૂ કર્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ટાંકીના મરામતના નામે ખોટા બિલ પાસ કરી ચોપડી ચડાવ્યા હોય તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારથી આ તંત્ર ખદબદી રહ્યું છે, તેમાંથી મુક્ત ક્યારે થશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં ગંદકીના સામ્રાજ્ય અને થર વચ્ચે શાળા અને આરોગ્યથી જોખમાતી બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતા વિસ્તારો જોવા મળી રહ્યા છે. ત્યારે ગર્લ્સ હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, મંદિરની આજુબાજુના પાછળના વિસ્તારમાં જે છે તે ગંદકીનું સામ્રાજ્ય થરે થર જોવા મળી રહ્યા છે. એક તરફ ધાર્મિક લાગણી દુભાય છે, બીજી તરફ બાળકોનું આરોગ્ય જોખમાય છે અને ત્રીજી તરફ હાઈસ્કૂલ, મહાશાળાઓ, પ્રાથમિક શાળાઓ હોવા છતાં પણ અહીંયા ગંદકીના થરે થર જોવા મળી રહ્યા છે. ત્યારે આ ક્યારે ગંદકી દૂર કરવામાં આવશે તેવી લોકોની રાહ ઉઠવા પામી છે. 5 વર્ષે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાના તમામ પ્રકારના નુસ્ખા અપનાવતી હોય છે અને ગઈ ટર્મની અંદર 24-23 સીટ નગરે આપી હતી એમને, પરંતુ એમના વહીવટનો આ આદર્શ નમૂનો છે કે અહીંયા શાળાની બાજુમાં જ એટલી બધી ગંદકી છે કે જે કદાચ ભૂલકાઓની માટે નુકસાનરૂપ હોઈ શકે પરંતુ નગરપાલિકાના વહીવટકર્તાઓને આ દેખાતી નથી. અને એની પાછળ એક સરસ મજાની પાણીની ટાંકી ઊભી છે, જે ટાંકીનો ઇતિહાસ હું આપને કહીશ તો તમને તાજુબ લાગશે કે આની અંદર એક પણ ટીપું પાણીનું ભરાણું નથી અને કોઈ પણ જનતાને આમાંથી પાણી સપ્લાય થયું નથી. એની બદલે અહીંયાથી જારની ટાંકી બની છે ત્યારની એમનેમ છે અને હવે કદાચ જર્જરિત પણ એટલી થઈ ગઈ છે કે આને ઉતારવી પડશે. એટલે આ ટાંકી બનાવવામાં જે તે સમયના આગેવાનોએ અથવા ભારતીય જનતા પાર્ટીએ આમાં ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે એવું મને લાગે છે. અને આપ પણ જોઈ શકો છો કે ટાંકી એટલી બધી જર્જરિત થઈ ગઈ છે, પાણી આપ્યું નથી અને એ સિવાય આ પાણીની ટાંકી બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે કરવામાં આવ્યો છે. અહીંયા એક સરસ મજાનો પાણીનો અવાડો હતો જ્યાં પશુઓ પાણી પીતા હતા, એ અવાડો તોડીને અહીંયા સરસ ટાંકી બનાવી, પણ ટાંકીની આજુબાજુમાં જ એટલી બધી ગંદકીના થર છે કે એની બાજુમાં નિશાળ હોવા છતાં પણ એ લોકોને શરમ સુદ્ધા નથી આવતી. આ માધ્યમથી, મીડિયાના માધ્યમથી મારે બરવાળા નગરજનોને એક સરસ અપીલ કરવાની છે કે 15-15 વર્ષથી આપણે આમનો વહીવટ જોયો છે, વારાફરતી તમામ આગેવાનોને બેસાડ્યા અને વહીવટ ખાડે જ જતો જાય છે, તો આ વખતે કોંગ્રેસ પાર્ટીને